ભરૂચ શહેર બી ડિવિઝન ખાતે આજે એસએમસીના અધિકારીઓના ટાવર લોકેશન લેવાનો જે મુદ્દો હતો એના બાબતે તપાસ ચાલતી હતી ભરૂચ ડીવાયએસપી ભરૂચના અંકલેશ્વરના ડીવાયસપી ચિરાગ દેસાઈ દ્વારા એ અંતર્ગત ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચારસો નવ એકસો સોળ એ પ્રકારની આઈપીસીની કલમો એકસો વીસ બીની કલમ સાથે સાથે પીસી પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ આખી મેટર જે છે જેમાં એસએમસીના અધિકારીઓના લોકેશનો લેતા હોવાનું સામે આવેલું એ સાથે સાથે વધુ તપાસ દરમિયાન જણાઈ આવેલ કે ભરૂચ પોલીસના પણ અધિકારીઓ અને કર્મચારીઓના લોકેશનો મયુર અને આક્ષેપિત મયુર અને અશોક દ્વારા લેવામાં આવેલા છે આ જે લોકેશનો છે એ બુટલેગરોને તેઓ પહોંચાડતા હતા વારંવાર આ રીતના લોકેશનોના લીધે જે આની પ્રોહીની રેડ્સ છે એ પણ ફેલ થતી હતી આ બાબતે ફરિયાદની અંદર કેડી મંડોરા અને અગાઉના એલસીબી પીઆઈઓના પણ નિવેદન લેવામાં આવેલા છે જે અંતર્ગત પીએસઆઈ ભરવાડને નયન બોબડો જ્યારે વોન્ટેડ હતો ત્યારે પકડવાની જે જવાબદારી આપવામાં આવેલી હતી એમાં એ વોચમાં હતા એ દરમિયાન નયન બોબડાનો મેસેજ આવેલો કે હું પહોંચી ગયો છું સુરત અને અન્ય ગાડીમાં છું એટલે જે અધિકારીઓ એની વોચમાં એને પકડવા માટે પ્રયત્ન કરતા હતા એના ઉપર એના લોકેશનો લઈને એ વોચ રાખતો હતો આ સાથે સાથે આ આરોપી જ્યારે વોન્ટેડ હતો એ વખતે એના માટે અમારી પાસે ગુપ્ત માહિતી મળી હતી કે એ કોઈ જગ્યાએ સતત એની વિઝિટ રહે છે પરંતુ એ જગ્યાએ અમારા પીએસઆઈ જ્યારે પહોંચેલા ત્યારે એ વ્યક્તિ ત્યાંથી ગાયબ હતો અને એ ત્યાં આવેલો નહીં એટલે પોલીસની જે મૂવમેન્ટ હતી એની ઉપર સતત એની વોચ રહેતી હતી સાથે એસએમસીના પણ અધિકારીઓ જે પ્રોહિબિશનની રેડમાં જતા હોય છે એની ઉપર પણ આ લોકેશનો શેર કરીને વોચ રાખવામાં આવતી હતી હાલમાં બંને પોલીસ કોન્સ્ટેબલ આપોકો મયુર અને અશોકની ધરપકડ કરવામાં આવેલી છે